ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ, વેલકમ. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે મૃતક પેશીની વિસ્તારથી વાત કરી. હવે મારે સ્ટૂલપણ પેશીની પણ પાછી બહુ બધી વિસ્તારથી વાત કરવાની છે, એટલે આપણે ઓળખીને મૃતક પેશીની વાત કરી. ત્યાર પછી દરોદક પેશીની અંદર જે આવે છે, બે ભાગ આવે છે, તંતુઓ અને અસ્થિકોષો. તો પછી આપણે પછી ઉતાવળમાં ફટફટફટ આપણે કરીએ તો બહુ ખ્યાલ નહીં આવે. તો હવે આપણે જોઈએ સ્થૂળપણ કણક પેશી જે દ્વિદળી વનસ્પતિમાં જોવા મળે છે, પણ એકદળી વનસ્પતિમાં જોવા મળતી નથી, ને તે ભૂમિગત ભાગમાં પણ સ્થૂળપણ પેશીઓ હોતી નથી એવી આપણે પાર્ટ ટુ એમાં વાત કરી. હવે એનું કન્ટિન્યુ સરસ સ્થાયી પેશીમાં સ્થૂળપણ પેશીની વાત જોઈએ તો અહીં અમે આકૃતિ દોરેલી. તો આકૃતિ આપણે ઉપરથી જોઈએ મૃદક પેશી ને સ્થૂળપણ પેશીની અંદર શું તફાવત છે. તો અહીંયા મેં થોડી મોટી દોરી છે, નહીં તો છોકરાઓને એમ કહેવું છે કે સાયન્ટિફિક ફિગર હોવી જોઈએ. એ થોડીક સૂચના પણ આપવાની છે, એટલે મેં બે પાક્ય છે સાયન્ટિફિકલી. અહીંયા ઘણા ચોપડીની અંદર પણ ઘણા બધા કોષો દોરેલા હોય છે, ઘણા ઘણા વિવિધતા ધરાવતી પેશી દોરેલી હોય છે. પરંતુ આપણે વાત કરીએ લખાણમાં લખતા છે તો એકથી ત્રણ ચાર કોષો આ રીતે દોરીએ. આ જે ખાલી ભાગ હોય છે આ રીતે આપણે બતાવી દઈએ ને સ્થૂળ જ બતાવી દઈએ, તો આટલી નાની આકૃતિ પણ પરીક્ષામાં દોરો તો એ જ સાચી કહેવાય. બરાબર ને? આપણે લખવાનો છે ગોળાકાર, અંડાકાર, પછી બહુકોણીય પેશીઓ છે, એનું સ્થૂલન જે છે હેમી સેલ્યુલર સેલ્યુલર સ્ટ્રક્ચરનું બનેલું હોય છે, ને તેના કોષોના ખાલી જગ્યામાં જે અવકાશ હોય છે ત્યાં આ તેનું સ્થૂલન થયેલું હોય છે. તો એ રાઈટ જ છે ને? તો ટાઈમ નહીં હોય તો આકૃતિક મતલબમાં દોરવાની અને નામ નિર્દેશન જરૂરી છે. તો હવે આપણે જોઈએ તો આકૃતિને થોડી મોટી બતાવી છે, નાની પણ તમને બતાવીએ. સ્થૂલન એ અહીંયા મેં શબ્દ લખ્યો સ્થૂળપણ પેશી, એ પણ જીવન પેશી, જીવન પેશી. તો જીવન પેશી કીધું હોય તો આપણે મૃતક પેશીને સ્થૂળપણ પેશીઓ વિશે લખવાનું હોય. અને આપણે સ્થૂળપણ પેશીમાં આગળ વાત કરીએ તો તેના કોષોમાંના ખૂણાઓમાં ખૂબ જ સ્થૂળન ધરાવે છે. મૃતક પેશીના કોષો કરતાં સ્થૂળન અહીંયા વધુ જોવા મળે છે. તે સ્થૂળન શેનું બનેલું હોય? તો આ સ્થૂળન સેલ્યુલોઝ, હેમી સેલ્યુલોઝ અને ફેટીના જમાવટને કારણે થાય. અહીંયા જે દરોદક પેશીમાં એક થોડી વાત પાછી રહી ગયેલી છે, પ્રાયોગિક બુકની અંદર એ પરીક્ષાની અંદર પણ દરોદક પેશીની ચર્ચા કરવાની હોય છે. ત્યાર પછી અંતસ્થ રસના મૂળ પ્રકારના છેદ લઈશું, ત્યાં જલવાહક પેશીની અંદર એ જે લિગ્નિનનું સ્થૂલન થયેલું હોય છે તેને ઓળખવા માટે લાલ રંગનું બને છે. અત્યારે મને યાદ આવ્યું પાછું તે વખતે પાછું ભૂલી જવાય એટલે મેં વચ્ચે સ્થૂળપણ પેશીની અંદર ચર્ચા કરી છે. તો આ રીતે આપણે એ જે હોય છે લિગ્નિનનું સ્થૂલન થયેલું હોય છે ને એને કારણે તે મૃત થઈ જાય છે, કોષરસ નાશ પામે છે, અને એટલા માટે દરોદક પેશીને આપણે મૃત પેશી કહીએ છીએ. જ્યારે અહીંયા એના કોષરસ ભરપૂર હોય છે, સ્થૂલન થયેલું હોય છે પણ કોષરસની આપણે એ થતી હોય છે ને જીવન હોય છે, કોષરસથી ભરેલા હોય છે, એટલા માટે તેને આપણે જીવન પેશી કહીએ છીએ. જમાવટને કારણે હોય છે તે અંડાકાર, તે અંડાકાર, વર્તુળાકાર, બહુકોણીય જે રીતે મૃતકમાં હોય છે તે એવી જ રીતે તેમજ હરિતકણ પણ ધરાવે. અહીંયા પણ એટલે મેં અહીંયા પાંચ બે ભાગ કર્યો છે. હરિતકણ એ ખાસ કરીને આપણે પર્ણને આળો છે તે તો બે પ્રકારની પેશીઓ જોવા મળે, લંબોટક પેશી અને સ્થૂળકોણક પેશી. આ સ્થૂળકોણક પેશીઓ જે છે આ જે શિથિલોટક પેશી આ સ્થૂળકોણક પેશી, અઢિષ્ઠની નીચે સ્થૂળકોણક પેશી આવે, પછી લંબોટક પેશીઓ આવે, એની અંદર હરિતકણો આવેલા છે, હરિત દ્રવ્ય આવેલું છે. ત્યાર પછી એ શિથિલોટક પેશી એટલે કે છૂટી છવાઈ ગોઠવાયેલી ગોઠવાયેલા કોષો હોય છે પણ એના અઢિષ્ઠન પર, અને એને કારણે તે ખાસ કરીને આપણે હરિતકણ પણ ધરાવતા છે, પણ છે ખોરાકનો સંગ્રહ કરે છે. તો આ પેશી એ સ્થૂળકણક પેશી ખોરાકનો સંચય પણ કરે છે. હરિતકણ પણ ધરાવે છે કોષો વચ્ચે આંતરકોષીય અવકાશનો અભાવ હોય છે. મેં વાત કરી કે મૃતકમાં આંતરકોષીય અવકાશ જોવા મળે છે, અહીંયા સ્થૂળકણક પેશીમાં આંતરકોષીય અવકાશ હોતો નથી. તો એ લક્ષણ લખાવવું જોઈએ. કોષો જીવન હોવાથી જે તે અંગમાં આવેલી હોય ત્યાં વૃદ્ધિ અટકતી નથી, એટલે કે મૃતક પેશીની જે વૃદ્ધિ થયા હોય છે જીવન હોય છે એટલે. ત્યાર પછી ખાસ કરીને આગળ જોઈએ તો હરિતકણ ધરાવે ત્યારે તે ખોરાકનો સંચય કરે છે. મહત્વપૂર્ણ તરુણ પ્રકાર અને પર્ણદળને આંતરિક આધાર પૂરો પાડે છે. ત્યાર પછી બીજી જે છે પેશી દળોતર પેશી, તો દળોતર પેશીની અંદર પાછીને સ્કેલેન્કાયમાં તંતુઓ ની વાત કરવાની છે. તંતુઓની અંદર અને અસ્થિકોષો અહીંયા બે આકૃતિ દોરેલી છે. તો એ જે હોય છે પહેલાં જે મૂળ પેશી હોય છે દળોતર તંતુઓ અને અસ્થિકોષો, ત્રાટાકાર હોય છે દળોતર તંતુઓ, અસ્થિકોષો ગોળાકાર હોય છે. એ તંતુઓની અંદર અવકાશ આવેલો છે ને તે કોષ દિવાલ જાડી હોય છે. અહીંયા પણ જાડી કોષ દિવાલ છે, ગોળાકાર, અંડાકાર, બરાબર અને વર્તુળાકાર અથવા તો બહુકણીય. ત્યાર પછી એની અંદર ગર્તો
ઉપરી તાળે હોય છે, એટલે કે છિદ્ર જેવા હોય છે, જેને આપણે ગર્થ કહીએ છીએ, અને અવકાશ એ ઘણો નાનો હોય છે મધ્યની અંદર. તો આવી રીતે અસ્થિ કોષોને કઠોકો આવે છે. તો દરરોજ પેશી ખૂબ લાંબા સાંકડા કોષો અને લિગ્નિનથી સ્ફુરિત રહે. તો દરેક રીતે જુદું જુદું સ્ફુરણ છે. પેલામાં સેલ્યુલોઝ શબ્દ પ્રયોગ આવતો. બીજી પેશીઓ જે સ્થૂળકોણક પેશીની અંદર આપણે સેલ્યુલોઝ, હેમી સેલ્યુલોઝ અને પેક્ટિનનું સ્ફુરણ કર્યું. તો ત્યાર પછી અહીંયા આપણે જોઈએ છીએ લિગ્નિનનું સ્ફુરણ કર્યું છે. એટલે લિગ્નિનનું સ્ફુરણ એ આપણે મૂળ પ્રકારના છેદ લઈશું. ત્યાં જલવાહક પેશી લિગ્નિનની અભિરંજન કરીએ, લિગ્નિનથી આપણે સેફ્રેનિનથી અભિરંજિત કરીએ તો એ જે લિગ્નિનવાળો ભાગ જે છે તે લાલ બની જાય છે, અને એના આધારે આપણે જલવાહક પેશીને ઓળખીએ, અને ત્યાર પછી આપણે તેની આધારે અનવાહક પેશી પણ ઓળખી શકાય. તો એ જે છે લિગ્નિનનું સ્થૂળન થયેલું હોય છે. તો આપણે અહીં કોષ દીવાલ ફક્ત સાંકડા કોષોનું બનેલું હોય છે. સાંકડા કોષો એટલે કે ત્રાકાકાર હોય છે. કોષ દીવાલના ગરતો પીચ હોય છે, તે સામાન્ય રીતે મૃત પેશી હોય છે. મોટે ભાગે સામાન્ય રીતે એ મૃત પેશી તરીકે આપણે ઓળખીએ છીએ. લિગ્નિનના સ્ફુરણના કારણે કોષ દીવાલ મજબૂત, કઠોર અને પાણી માટે અપવ્યવસ્થિત હોય છે. લિગ્નિનનું સ્ફુરણ મૃત થઈ ગયેલી હોય છે પેશી, એટલે એનું જે એ પાણી માટે અપવ્યવસ્થિત બને છે. એવી પેશી જે હોય છે, એટલે કે જે જલવાહક પેશીમાં પાણીને એક સારું વહન થાય છે, મૂળથી પ્રકારથી પંડર સુધી રસારોહણની ક્રિયા થાય છે. આપણે બાર સાયન્સમાં રસારોહણ શબ્દનો ઉપયોગ કરીશું. તો એ દરમિયાન પાણીને ક્ષાર બીજા કોષોની અંદર પ્રસરીને જાય, તેના માટે પણ આ લિગ્નિનનું સ્ફુરણ જરૂરી છે. જલવાહિની કે જલવાહિનીમાં તો એ કારણે કોષ દીવાલ મજબૂત, કઠણ તથા પાણી માટે અપવ્યવસ્થિત હોય છે. એટલે કે ત્યાં અંદર જે હોય છે પાણી, જલવાહક પેશીમાં જે વહન પામતો હોય છે નીચેથી ઉપર તરફ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ, તો તે પાછું એ આ રીતે પસરી જતું નથી, એ સીધું પર્ણ સુધી પહોંચે છે. પ્રચાર પર એ આપણે નેક્સ્ટ બાળ સાયન્સમાં જોઈશું. રસારોહણ કેવી રીતે ડિક્સન ચોલીનો સિદ્ધાંત. ત્યાર પછી કોષ વચ્ચે આંતરકોષીય અવકાશો તો નથી, ખાલી મૃતદેહ કોષોના કોષોમાં જ આંતરકોષીય અવકાશ હોય છે. હવે અહીંયા જે ધનોદક પેશી જે દોરવાની છે તેને આપણે આ રીતે પણ મળી શકતા હોય છે. આજે તંતુ કોષોના અસ્થિ કોષો બતાવ્યા છે. ધનોદક પેશી આ રીતે જૂની ઓળખની અંદર એ ત્રણ ચાર કોષો દોરવા હોય તો આ રીતે આપણે મળી શકીએ. તો એ જે ધનોદક પેશીને દર્શાવવામાં આવે છે, પાવકી કૃતિની અંદર પણ દોરેલી હોય છે. તો આ રીતે ધનોદક પેશીઓ હોય છે અથવા તંતુઓ અથવા અસ્થિકોષો. કોષ કોષ વચ્ચે આંતરકોષીય અવકાશ નથી, જો તમને આંતરકોષીય અવકાશ જોવા મળતો નથી. અહીંયા એક એક કોષ દોરેલો છે, તમને ખ્યાલ નહીં આવે. જ્યારે આવી રીતે દોરેલી હોય તો આંતરકોષીય અવકાશ એની અંદર નથી હોતો, ને લિગ્નિનનું સ્થૂળન હોય તો કોષો દાઢી દીવાલ ધરાવતી હોય છે, ને સેક્રેમેન્ટ જે લાલ રંગને અભિરંજિત થાય છે. સ્થાન આ પેશી વનસ્પતિમાં આંતરિક મજબૂતાઈ આપતા અંગોમાં હોય છે, તે એટલે કે જલવાહક પેશીની અંદર પણ ને બીજા ભાગોની અંદર પણ જોવા મળે. પ્રકાર રચના અને ઉત્પત્તિ અને વિકાસના આધારે દરરોજક પેશી બે પ્રકારની હોય છે, તંતુઓ અને અસ્થિકોષો. તે અસ્થિકોષોને કઠોકો પણ કહેવામાં આવે છે. તંતુઓ પેલું જે હોય છે તંતુઓ, તે વનસ્પતિના વિવિધ અંગોમાં હોય છે. તે લાંબા પાતળા અણીવાળા કોષો ધરાવે છે. કોષોના દિવાલમાં દિવાલ જાળી લિગ્નિનથી લિગ્નિનથી એ સ્થુલિત હોય છે. ત્યાર પછી અસ્થિકોષો એનું મહત્વ આંતરિક મજબૂતાઈ આપવાનું તંતુકોષનું. અસ્થિકોષો એટલે કે કઠોકો. કઠોકો ક્યાં ક્યાં જોવા મળશે? ગર્ભ પરોના ગર્ભ પ્રદેશની અંદર જોવા મળશે. તે કાચલના એટલે કે કવચયુક્ત જે હોય છે, એટલે કે જામફળની અંદર પણ ફરતે જાળી દિવાલ આવે છે, નાસપતિમાં પણ આવે છે, ને પેલાની અંદર પણ આવે છે, ચીકુની અંદર પણ. તો એના કાચલ કવચયુક્ત ફળની અંદર તે જોવા મળશે. ફલાવાળના જામફળ, નાસપતિ અને ચીકુ એટલે કે એના જે ફળ હોય છે તેના ફલાવાળમાં એ જોવા મળશે. ફલાવાળા જેવા ફળના ગર્ભ પ્રદેશમાં પણ જોવા મળશે. કોષો ગોળાકાર, અંડાકાર કે ટૂંકા, નળાકાર અને સ્થુલિત હોય છે. સાંકડી ગોળાળ ધરાવે છે. કઠોકો મહત્વ અંગોની આંતરિક મજબૂતાઈ આપવાનું છે. તો મહત્વ ખાસ દરેકની અંદર લખે તો આ રીતે આપણે તો એ અને તું બી બે વિડીયો બનાવ્યો છે. મૃતદક પેશી, સ્થૂળકોણક પેશી, ધરોદક પેશી, ધરોદક પેશીના બે પ્રકાર તંતુ અને અસ્થિકોષો એટલે કે સરસ સ્થાયી પેશી અહીંયા પૂરી કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જટિલ સ્થાયી પેશી પહેલાં એક જ ભાગ જોઈશું, કારણ કે પાંચ પાંચ ઘટકો આવેલા છે જટિલ સ્થાયી પેશીને. એ બધા ભેગો ભેગા મળીને એ ચોક્કસ કાર્ય કરવા માટે વિભેદિત થયેલા હોય છે. તો એની વાત આપણે જલવાહક પેશી એક લેક્ચર, અને ત્યાર પછી બીજો લેક્ચર આપણે અસ્થિકોષોની વિડીયો બનાવી અપલોડ કરી તમે તેને નિહાળજો અને લાઈક કરજો, બરાબર. ને એ રીતે આપણે નોટબુકમાં નોંધ કરવા જેવી રીતે કરજો. પરીક્ષા માટે જરૂરી છે.